સમુદાય સમુદાય મૂળ આફ્રિકન વંશજ તરીકે ઓળખાય છે આ એકાંતમાં રહેવાનું પસંદ કરે છે સિદ્ધી સમુદાય મોટે ભાગે કર્ણાટક મહારાષ્ટ્ર અને ગુજરાતના નાના નાના ગામડાઓમાં રહે છે પરંતુ હવે આ સમુદાયની યુવતીઓ એક આગવી ઓળખ સાથે આગળ આવી રહી છે બિલાકી ગામના બિલાકી સિદ્ધિ એક રાજ્ય કક્ષાના ખેલાડી છે તેમનું સ્વપ્ન છે રાષ્ટ્ર કક્ષાએ વિજેતા બનવાનું પ્રેક્ટિસ તેઓના કહેવા પ્રમાણે જો તેમને પ્રેક્ટિસનો વધારે સમય મળે તો તેઓ વધારે મેડલ્સ જીતી શકે એમ છે અને જો આવું થયું તો લોકો પણ તેમને બિરદાવશે અને આગળ વધવા મદદ પણ કરશે તેમના સંબંધી ફ્લોરિન સિદ્ધિ પણ એક રાજ્ય કક્ષાના ખેલાડી છે તેમનું સ્વપ્ન છે કે રાષ્ટ્ર કક્ષાએ પહોંચવું અને એનાથી પણ વધારે ઓલિમ્પિકમાં ભાગ લેવો એના માટે તેઓ મહેનત પણ કરી રહ્યા છે લોકો સ્થાનિક ભાષા બોલે છે અને તેમનો પહેરવેશ પણ સ્થાનિક લોકો જેવો જ છે તેમ છતાં આપણામાંથી ઘણા લોકો તેમના વિશે જાણતા નથી પ્રમાણે ઘણા લોકો તેમના વિશે કશું જ જાણતા નથી લોકોને તો એ પણ ખ્યાલ નથી કે તેઓ ભારતીય છે લોકો તેમની સાથે અંગ્રેજીમાં વાત કરે છે જ્યારે તે લોકો સારો દેખાવ ન કરી શકે ત્યારે તેમને લોકો મેણા મારે છે કે આફ્રિકન હોવા છતાં તેઓ આ નથી કરી શકતા વર્ષ 2003 માં સરકારે સીધી લોકોને એસટી ના કોટામાં સામેલ કર્યા જેથી બંધારણીય રીતે તેમને વધારે અધિકાર મળી શકે તેમના હુનરને આગળ લઈ આવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ ખાસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું નાઉ વી આર કમિંગ વિથ ધ પ્લાન સો ધેટ વી વિલ ઓન્લી ગો ટુ ધ સીધી હવે અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે તેઓ જ્યાં રહે છે ત્યાં જઈને તેમને જાણકારી આપીએ છીએ કે તેમને કયા પ્રકારની સુવિધા મળી શકે એમ છે પછી તે શિક્ષણ હોય કે રમત ગમત આ સમુદાયની યુવતીઓ સારો દેખાવ કરી રહી છે ફોર એજ્યુકેશન ઓર ફોર સ્પોર્ટ એટલું જ નહીં સરકાર પણ તેમના હુનરને વધારે યુગ દિશા મળે તેનો પ્રયાસ કરી રહી છે આ સમુદાય અહીં બ્રિટિશ આરબ અને પોર્ટુગીઝ સાથે આવ્યો હતો અમુક માને છે કે સિદ્ધિ આ જ કારણે રમત જગત ક્ષેત્રે સારો દેખાવ કરી શકે છે અમુક સિદ્ધિ લોકો તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સારો દેખાવ કરી ચૂક્યા છે જેમાં ફ્લોરિન પિતાનો પણ સમાવેશ થાય છે જો મેં પૂરા નહીં કર પારા તો મેરે બચ્ચે કે સાથ વો દેખના પડેગા પણ એક વાત નક્કી છે કે આ સિદ્ધિ લોકો હવે પોતાની ખ્યાતિ મેળવવા સફળતાના શિખરો સર કરી રહ્યા છે